गुजरात टूरिज्म आयोजित गुजरात सीने मीडिया एवॉर्ड परिवार द्वारा टेलिफोन डिरेक्टरी 2022 ना विमोचन आयोजन गुजरात टूरिज्म अने GCM ए परिवार ना संयुक्त उपक्रमे संस्कारी नगरी वडोदरा ना आंगणे एक टेलिफोन डिरेक्टरी 2022 तेमज गुजरात सीने मीडिया एवॉर्ड नु भव्यता भव्य आयोजन पंडित दीनदयाल हॉल खाते करवामां आव्युं हतुं। आ कार्यक्रम ना मुख्य अतिथि पद्मश्री कनुभाई टेलरे खास हाजरी आपी हती। साथे साथे फिल्म इंडस्ट्रीजमांथी किशोर काकाना हुलामणा नामथी जाणीता स्मित पंड्या, सुप्रसिद्ध कॉमेडियन ग्रेवा कंसारा, फिल्म अभिनेत्री यामिनीबेन जोशी, उद्योगपति चिरागभाई, सह लायन्स दिनेशभाई सुथार, रविभाई पटेल, सरपंच परिषदना महामंत्री तेमज बीजा अन्य मेहमानो खास हाजरी आपी हती। गुजरातना छेवाड़ाना कच्छथी लई डांग आहवाथी थई अनेक मित्रों खास उपस्थित रह्या हता। आ साथे फिल्म इंडस्ट्रीज में जाणीता नाम एवा सुपरस्टार देवपगली, लोकगायक उमेश बारोट, जयेश बारोट तेमज अन्य फिल्मी जगत, रीजनल मीडिया जगतना एंकर सहितना अनेक नामी अनामी मेहमानों उपस्थित रही कार्यक्रम ने संपन्न कर्यो हतो। आ कार्यक्रमनु लाइव प्रसारण में आशापुरा न्यूज तेमज अन्य चेनल द्वारा पण करवामां आव्युं हतुं। आ कार्यक्रमनु सफल संचालन GCM ए ना अमित पटेल अने मित्रों द्वारा करवामां आव्युं हतुं। આવે છે શું આપના તરફથી કોઈક નવું સોંગ કે કંઈક લોન્ચ થવાનું? એક સોંગ અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં છે, રીલ્સ પણ બહુ ઘણી રહી છે, આ સૈયર મોદીની મૂવીમાં મેં હમણાં ગાયું હતું, એ સોંગ છે ઘેર જાર પ્રેમ ચાર પ્રેમ જીતા, ખાસ બધાએ બહુ બનાવ્યું છે અને આવડો આવો પ્રેમ બધાએ રાખતા રહેશે હંમેશા। નામ જ ના બોલાય, મેં કીધું હંમેશા મજા આવે મને આવી જગ્યાએ, અહીંયા જ કંઈક કરવાની ઈચ્છા થાય, કરો આવું થાય ત્યારે કરો। પણ ખૂબ ખૂબ આભાર અમિતભાઈ, આમ તો બિગ બોલાય મહેમાન કેવા નિવિત રહેજો, હા અચ્છા એમ હા હા એટલે હું એકચ્યુઅલી હું અમે બહાર નીકળ્યા છીએ બે ભાઈઓ, અને ઉમેશભાઈ આ એવો કલાકાર છે કે જો પહેલાં તો ઉમેશભાઈ માટે જબરદસ્ત તાળીઓ પાડો, હું ભૂલથી બનાવેલો કલાકાર છું અને રિયલ કલાકાર છું, કેમ કે આજ ને તો કાલ ગુજરાતનું નામ તો રોશન કર્યું છે પણ ભારતભરમાં દેશ લેવલનું નામ રોશન ના કરો તો દેવભગને ચેલેન્જ ઠોકીને મને કરી દીધું, હું કરું કે ના કરું મને નથી ખબર, પણ આ એમની ગાયકી એનું જે લાઈવ પરફોર્મન્સ જે આપવું એ ખરેખર અદભુત છે, પણ મારું ગીત બહુ ચાલ્યું હતું ને જે ચાંદવાલા ભૂખડા થોડું થોડું ચાલ્યું હતું દેશભરમાં, પણ એને સ્વીકાર્યું, તમે લોકોએ પ્રેમ આપ્યો છે, પહેલાં તો આ ઇન્ડસ્ટ્રીના જે બી નાનો કલાકાર કે મોટો પણ એટલું યાદ રાખજો, કોઈ સ્ટાર નથી હોતો, સ્ટાર કોઈ સ્પોટ બોય રિયલ હીરો છે, પ્રોડક્શન વાળો રિયલ હીરો છે, તમામ જે કાર્ય કરતા હોય છે બધા જ હીરો હોય છે, અને પહેલો પાયો અસલી સ્ટાર રાઇટર હોય છે, અને જીવનમાં કોઈના મગજમાં વહેમ હોય કે અમે સ્ટાર થઈ ગયા છીએ તો બધા રોંગ, જે સ્ટાર સમજે છે એની જાતને કોઈ સ્ટાર નથી હોતું, બધા સ્ટાર છો, કેમ કે પાંચ આંગળી એક થશે તો જ બધું ભેગું થાય છે, સમજો છો ને, કેમ કે આપણી ઇન્ડસ્ટ્રી બહુ પાછી જઈ રહી છે, આપણે સ્ટાર સ્ટારમાં રહ્યા આપણી ઇન્ડસ્ટ્રી ક્યાં જઈ રહી છે તમે ખબર, પહેલાં કહી ચૂક્યો છું, દસ સ્ટેજમાં બોલું છું અને બધા મને એમ કહે છે કે આ સારો રાડો પાડે છે, હું રાડો નથી પાડતો પણ સત્ય કહું છું કે આપણી ઇન્ડસ્ટ્રી બહુ પાછી જઈ રહી છે, કે સ્ટાર પણ મૂકો એટલું સાઉથ વાળા, તમિલ, કન્નડ, તેલુગુ વાળા ક્યાંય પહોંચી ગયા, કેમ કે અમને લેંગ્વેજ થી પ્રેમ કર્યો, એમને એમની કલાથી પ્રેમ કર્યો, એમને એમના ધર્મથી પ્રેમ કર્યો, એટલે આ જગ્યાએ છે, એટલે પહેલાં તો તમે તમારા કલાને પ્રેમ કરો, મહાદેવજી ભગવાનને પૂજો અને એને જે બી તમને કલા મળી છે એ ખરેખર નટરાજ કોઈને વસે નહીં, પણ જેને વસે ને દીધી કદર કરો, બાકી પોતાની જાતને એમ કહે છે કે હું સ્ટાર છું, ભાઈ હારા હારા સિકંદર જતા હોય તો આપણી કોઈ ઓકાત નથી, પણ એટલું કહું કે જમીન ઉપર પગ રાખજો, જીવનમાં કોઈ પણ જગ્યાએ પહોંચો તમે તો તમે જેને તમારે નાનપણમાં જે મિત્ર કે જેને સપોર્ટ કર્યો અને ભૂલતા નહીં તો ઇન્ડસ્ટ્રી એક દિવસ, અને ગુજરાતીને પ્રેમ કરજો, અને પહેલી વાત હું ખાસ કહીશ કે અર્બન અને રૂરલના એ કોઈ એમ ના કહે, ગુજરાતી છીએ, ગુજરાતી પિક્ચર જ આવશે અને અમારી ગુજરાતી હું ગુજરાતીને આગળ લાવો તો દુનિયાના છેડા આખું ગુજરાત વર્લ્ડ તમે જોતું હશે, સાચું ને,
કેમ કે એ બહુ જરૂરી છે. અને પહેલાં તો ગુજરાત એક થઈને આપણે કામ કરશું, ગુમેન કોઈ તાકાત નથી. તમે રહ્યું, હું બહુ નાનો કલાકાર છું ને, હજી નાનો જ રહીશ, ક્યારે મોટો ભણ્યો જ નથી. મને તો ખબર જ નથી કે એવું પગને આવડે છે નથી આવડતું, પણ તમે લોકો પ્રેમ કરીને સ્વીકારો છો એટલે થેન્ક યુ. ગુડ ઇવનિંગ. સૌથી પહેલાં તો અમિતભાઈને થેન્ક યુ, અમિત સર થેન્ક યુ, હિમાંશુભાઈ જે મારા મોટા ભાઈ છે તો થેન્ક યુ કે અહીંયા મને ઇન્વાઇટ કર્યો. આજે હું એક સ્ટેજ પર ઊભો છું, એની ફિલિંગ્સ ખાલી હું જ સમજી શકું છું, કેમ કે એક કલાકાર છું. અને આજે હું જે પણ કંઈ છું મારી મમ્મી અને મારા પપ્પાને લીધે છું, અને એમાં સૌથી વધારે સપોર્ટ મને કર્યો હોય તો મારી મમ્મીએ. તો મોમ આઈ લવ યુ, પપ્પા આઈ લવ યુ. મારા પપ્પાએ મને ખાલી એક જ વસ્તુ કીધી હતી કે કર, તારે જે કરવું છે એ કર, પણ ખાલી નામ ખરાબ ના કરતો. તો આજે આ સ્ટેજ પર આવીને પપ્પાને પ્રોમિસ કરું છું, પહેલાં પણ કરી ચૂક્યો છું, મમ્મીને પ્રોમિસ કરું છું કે હું તમારું નામ રોશન કરીશ, અને હું જે પણ કરીશ તમને આગળ લઈને કરીશ. થેન્ક યુ, આઈ લવ યુ. એન્ડ સ્મિત સર અહીંયા ઘણા